નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે મિત્રો આપણે વેગમાન સંરક્ષણનો નિયમ અને એક કેન્દ્રગામી બળો વિશેનો અભ્યાસ કરીશું તો સૌપ્રથમ આપણે વેગમાન સંરક્ષણનો નિયમ આપણે એક ઉદાહરણ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ મિત્રો અહીં આગળ જુઓ આકૃતિમાં આપણી પાસે એક બંદૂક દર્શાવેલી છે અને બંદૂકની અંદર એક ગોળી એટલે કે બુલેટ છે શરૂઆતમાં બંદૂક અને ગોળી બંને સ્થિર હતા એટલે તંત્રનું કુલ વેગમાન અચળ હતું જ્યારે ફાયરિંગ કરવામાં આવે છે જ્યારે મિત્રો જુઓ ત્યારે બંદૂકની ગોળી આગળ જાય છે અને બંદૂક પોતે પાછળની તરફ ધકેલાય છે એટલે જો આપણી પાસે બંદૂકની ગોળી જેટલું બળ આગળ લાગશે એટલું જ બંદૂકને પાછળની દિશામાં બળ લાગતું હોય છે જો બુલેટ એટલે કે બંદૂક દ્વારા આપણી પાસે ગોળી પર લાગતું બળ એફ બીજી જમણી બાજુ હોય તો એફ જી એટલે એ ડાબી બાજુ હશે આ બંનેના મૂલ્ય મિત્રો સમાન પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે એટલે અહીંયા આગળ આપણે માઇનસ નિશાની દર્શાવેલી છે હવે વેગમાનમાં થતો ફેરફાર એટલે બળનો આઘાત એટલે બળ ગુણ્યા ડેલ્ટા ટી આપણે જાણીએ છીએ તો મિત્રો જુઓ અહીંયા આગળ બળનો આઘાત માટે વેગમાનમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા પી બી એટલે બંદૂકની ગોળીનો વેગમાનનો ફેરફાર બરાબર બંદૂકના વેગમાનના ફેરફાર બરાબર પરંતુ માઇનસ નિશાની વડે દર્શાવેલું છે એટલે વિરુદ્ધ દિશામાં દર્શાવેલું છે અહીંયા ડેલ્ટા પીબી આપણી પાસે અને ડેલ્ટા પીજી એટલે આપણી પાસે આ રીતના આપણે પીડીએફમાં જોઈ અને એને સમજીએ જો મિત્રો ઘનમાંથી ગોળી છોડવામાં આવે ત્યારે માલુમ પડે છે કે ગોળી આગળની તરફ ગતિ કરે છે ત્યારે ઘન પાછળની તરફ ધકેલાય છે ગોળી પર લાગતું બળ એફ હોય તો ગોળી વડે ઘન પર લાગતું બળ માઇનસ એફ થાય અને આ બંને બંને બળ સમાન સમય ડેલ્ટા ટી માટે લાગે છે એટલે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી ગોળીના વેગમાનમાં થતો ફેરફાર એફ ડેલ્ટા ટી લખી શકાય જ્યારે ગનના વેગમાનમાં થતો ફેરફાર વિરુદ્ધ દિશાના કારણે આપણે માઇનસ એફ ડેલ્ટા ટી લખી શકાશે હવે શરૂઆતમાં મિત્રો બંને સ્થિર હતા એટલે અંતિમ વેગમાન પણ એટલું જ હોવું જોઈએ એટલે ધારો કે ગોળી છોડ્યા પછી ગોળીનું વેગમાન પી અને ગનનું વેગમાન પીજી હોય તો આપણી પાસે આ રીતના લખી શકાય પીજી બરાબર માઇનસ પી બી આ માઇનસ પીબીને ડાબી બાજુ લઈ જઈએ તો પ્લસ થશે એટલે કે પીજી વધતા પી બરાબર જીરો એટલે પ્રારંભમાં પણ વેગમાન ઝીરો હતું અને અંતિમમાં પણ વેગમાન શૂન્ય થયું એટલે તંત્રનું વેગમાનનું સંરક્ષણ થાય છે એમ કહેવાય એટલે કે આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે હવે મિત્રો આને આપણે બીજા ઉદાહરણ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ ધારો કે બે પદાર્થો એ અને બીના પ્રારંભિક વેગમાનો પીએ અને પીબી છે અને અથડામણ બાદના તેમના અંતિમ વેગમાનો પીએ ડેસ અને પીબી ડેસ છે તો ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર આપણે એમ કહી શકાય કે એફ એ બી ડેલ્ટા ટી બરાબર વેગમાનમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ પી ડેસ એ માઇનસ પ્રારંભિક વેગ પી એ જ રીતના એફ બી એ ડેલ્ટા ટી બરાબર પીડેસ બી માઇનસ પી બી અહીંયા આગળ મિસ્ટેક છે અહીંયા આગળ ડેસ નિશાની આવે નહીં અને ડેલ્ટા ટી બંને સમાન સમય ગાળા માટે મળે છે તે સમય સંપર્ક સમય છે હવે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર એફ એ બી બરાબર માઇનસ એફ બી એ હોવાથી આપણે આ સૂત્રને એફ એ બી ડેલ્ટા ટી બરાબર માઇનસ એફ બી એ ડેલ્ટા ટી લખી શકાય હવે એફ એ ડેલ્ટા ટીની કિંમત એ તમારી પાસે છે મિત્રો જુઓ પીડેસ એ માઇનસ પી એ એ મૂકી દીધી અને એફ બી એફ બી એની ડેલ્ટા ટીની કિંમત પણ અહીંયા આગળ તમારી પાસે છે પીડેસ બી માઇનસ પી બી એ પણ મૂકી દીધી હવે આ માઇનસ સાઈન અંદર ગુણી કાઢીએ અને જો પીડેસ બી માઇનસ થશે એને ડાબી બાજુ લઈ જઈએ તો અહીંયા આગળ જો પ્લસ થઈ ગયું અને આ માઇનસ માઇનસ પીબી પ્લસ થશે અને આ માઇનસ પી જે છે જમણી બાજુ લાવીશું એટલે પ્લસ થશે એટલે આ બાજુ શું મળશે પી એ પ્લસ પી એટલે કે તંત્ર અલગ કરેલા તંત્રનું કુલ અંતિમ વેગમાન તેના કુલ પ્રારંભિક વેગમાન જેટલું જ થાય છે સ્થિતિસ્થાપક કે અસ્થિતિસ્થાપક સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થાય છે પણ સ્થિતિસ્થાપક સંઘાતમાં વેગમાન અને ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય છે વેગમાન સંરક્ષણનો નિયમ મૂળભૂત ને સાર્વત્રિક છે કારણ કે ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન બનેલા પરમાણુ જેના નાના તંત્રમાંથી માંડી ગ્રહો અને તારામાંથી બનેલા મોટા તંત્ર માટે પણ સમાન રીતે સાચો લાગુ પાડી શકાય છે હવે મિત્રો આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ તો એક બિંદુ ગામી બળો એક કોને કહેવાય આવા બળો અસર હેઠળ કણનું સંતુલન સમજાવો એક બિંદુ ગામી બળો જે બળોની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો તેવા બળોને એક બિંદુ ગામી બળો કહે છે મિત્રો આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ મિત્રો અહીં આગળ જુઓ આપણી પાસે કોઈ આગળ કણ છે હવે એને એફ વન બળ આ દિશામાં અને એફ ટુ બળ આ દિશામાં હવે આ બંને બળોના મૂલ્યો સમાન છે અને બંને પરસ્પર હોવાના કારણે આ જે કણ છે એના પર લાગતું કુલ બળ શૂન્ય ગણી શકાય એટલે આપણે હમણાં જ મિત્રો જોઈ ગયા કે જે બળોની કાર્યરેખા કોઈ બિંદુમાંથી પસાર થતી હોય તો તેને એક બિંદુ ગામી બળો કહેવામાં આવે છે તે જ રીતના મિત્રો જુઓ અહીં આગળ બીજો કોઈ કણ છે જો આ F2 અને એફ થ્રી બળ માન લો પચાસ પચાસ ન્યૂટન લાગી રહ્યા છે જ્યારે એફ વન બળ સો ન્યૂટન લાગી રહ્યું છે તો આ કણ પણ લાગતું કુલ બળ શૂન્ય થશે એટલે આ કણ સ્થિર છે એમ કહેવાશે તે જ રીતના અહીં આગળ પણ આપણી પાસે એફ વન અને એફ થ્રી એફ ફોર અને એફ ટુ એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ હોવાથી આ કણ પર પણ લાગતું કુલ બળ શૂન્ય છે એમ કહેવાય તો મિત્રો આવા જે બળો છે એ બળો આપણી પાસે એક બિંદુગામી બળો કહી શકાય એટલે આવી અવસ્થામાં કણ પર લાગતું કુલ બળ શૂન્ય હોવાથી તે સ્થિર સ્થિતિમાં છે એમ કહી શકાશે યંગશાસ્ત્રમાં કણનું સંતુલન એટલે તેના પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય છે આથી કણ કાં તો સ્થિર છે અથવા અચળ વ્યક્તિ ગતિમાં છે જ્યારે કણ પર એક બાહ્ય બળ એફ લાગે તો પ્રવેગી ગતિ કરશે અને સંતુલનમાં રહી શકશે નહીં એટલે બળની દિશામાં પદાર્થ ગતિ કરે પણ હમણાં જ આપણે જોઈ ગયા મિત્રો જુઓ આ આકૃતિ જોઈ ગયા કે આ બંને બળો કોઈ એક બિંદુ પર લાગે છે એમનું મૂલ્ય સમાન છે અને પરસ્પર વિરુદ્ધ છે વિરુદ્ધ છે એટલે જુઓ એફ વન બરાબર માઇનસ એફ ટુ એટલે આ બંને બળોનો સરવાળો શૂન્ય થશે એટલે કે કુલ બળ શૂન્ય થશે એટલે આ પદાર્થ અહીં આગળનો જે કણ છે એ સ્થિર હોય એમ આપણને લાગશે એ રીતના અહીં આગળ જુઓ આ બળ એફ દિશામાં દિશામાં લાગશે અને એફ આ દિશામાં લાગશે બંનેના મૂલ્ય સમાનને પરસ્પર વિરુદ્ધ છે તો આ કણ પણ સ્થિર જ રહેશે એમ કહી શકાય છે હવે જો મિત્રો હમણાં આપણે જોયું કે કોઈ કણ પર ત્રણ બળો એફ વન એફ ટુ અને એફ થ્રી લાગતા હોય તો સંતુલન માટે સમેશન એફ બરાબર ઝીરો થવું જોઈએ એટલે કે જુઓ આ એફ વન બળા દિશામાં લાગશે એફ ટુ દિશામાં લાગશે અને એફ થ્રી બળા દિશામાં લાગશે એટલે એફ વન વધતા એફ ટુ વધતા એફ થ્રી બરાબર ઝીરો થાય તો એફ થ્રીને સૂત્રનો કરતાં બનાવીશું તો એફ વન અને એફ ટુ જમણી બાજુ આવશે ને આગળ સાઇન કેવી આવશે માઇનસ એટલે આ બાજુ મિત્રો જુઓ એફ વન અને F2 ટુનું સંયુક્ત બળ એફ વન પ્લસ આ દિશામાં લાગશે જ્યારે એફ થ્રી બળ આ દિશામાં લાગતું હોય છે એટલે અત્યારે પણ તંત્ર સંતુલનમાં છે એમ કહી શકાશે આમ પણ બે બળો એફ વન અને F2 નું પરિણામી બળ સમાંતર બાજુ તતુષ્કોના નિયમ પરથી ત્રીજા બળ એફ થ્રીના મૂલ્ય જેટલું જ અને વિરુદ્ધ દિશામાં હોય છે તો કણ સંતુલનમાં જ રહેશે સંતુલનમાં રહેલા કણમાં લાગતા ત્રણ બળોને આકૃતિમાં આપણે ત્રિકોણની બાજુ વડે દર્શાવી શકાય છે એટલે આપણી પાસે મિત્રો જો ત્રિકોણની ત્રણ બાજુઓ જોઈએ અને આજે આકૃતિ જોઈએ આપણી પાસે જુઓ પી ક્યુ આર અને પીઆર એ ત્રણેયનો સરવારો કરીશું આપણે એટલે ત્રણેય બળો જુઓ આ રીતના પીક્યુ પ્લસ ક્યુઆર પ્લસ આરપી ઇઝ ઇક્વલ ટુ ઝીરો એટલે એફ વન પ્લસ એફ ટુ પ્લસ એફ થ્રી બરાબર ઝીરો એટલે તંત્ર પર લાગતું કુલ બળ શૂન્ય છે એમ કહેવાય વ્યાપક રૂપે કણો પર લાગતા બળોની સંખ્યા ગમે તેટલી હોય પણ જો કણ પર લાગતા બળો એફ વન એફ ટુ એફ થ્રી ડેસ ડેસ એફ એન લઈએ અને કણ સંતુલન માટે સમેશન એફ બરાબર જીરો થવું જોઈએ એટલે કે એફ વન વત્તા એફ ટુ વત્તા એફ થ્રી બરાબર પ્લસ ડેસ ડેસ એફ એન બરાબર ઝીરો થવું જોઈએ તો મિત્રો આપણી પાસે ત્રણે ત્રણ બળોને તેના ત્રણે ત્રણ ઘટકો એક્સ વાય અને ઝેડમાં આ રીતના દર્શાવી શકાય છે અને દરેક ઘટકનો સરવાળો શૂન્ય થાય છે એટલે તંત્ર આ રીતના સમતુલનમાં છે એમ કહી શકાય છે હવે મિત્રો એક ઉદાહરણનો દાખલાનો આપણે અભ્યાસ કરીએ આકૃતિમાં દર્શાવેલ મુજબ છ કેજી દળને છ થી બે મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે દોરડાના મધ્ય બિંદુ પીએ પચાસ ન્યૂટનનું એક બળ સમક્ષિત દિશામાં દર્શાવવા મુજબ લગાડવામાં આવે છે અહીં આગળ વજન છે મિત્રો જુઓ ડબલ્યુ એ છ કેજી છે અને લંબાઈ આપણી પાસે બે મીટર છે સંતુલન સ્થિતિમાં દોરડું ઉધ્વ દિશા સાથે કેટલો કોણ બનાવશે અને દોરડાનું દળ અવગણવાનું છે મિત્રો એટલે જુઓ વજન બળ આ રીતના નીચે તરફ લાગતું હોય છે તો તણાવ બળ ઉપરની દિશામાં લાગતું હોય છે જ્યારે આ દિશામાં પચાસ લીટરનું બળ લાગે ત્યારે તણાવ બળ ટીવનના આપણી પાસે બે ઘટકો ટીવન કોસ્ટ ઠીટા અને ટીવન સાઇન ઠીટા મળશે આકૃતિ બી એ ડબ્લ્યુનો એફડી બી એફ બીડી છે અને આકૃતિ સી એ પી બિંદુનો એફ બીડી છે અહીં વજન ડબલ્યુના સંતુલન માટે જો T2 બરાબર એમજી વજન બળ દળ આપણી પાસે છ કેજી છે અને ગુરુત્વ પ્રવેગ આપણે નવ પોઈન્ટ આઠની જગ્યાએ દસ લઈએ તો તણાવ બળ T2 બરાબર સાહીઠ ન્યૂટન મળશે હવે મિત્રો અહીંયા આગળ જુઓ તણાવ બળના આપણી પાસે બે ઘટકો છે T1 cos θ અને T1 sin θ તો જો T1 ના બે ઘટકો સિરોલમ ઘટક T1 cos θ એ ટી ટુને સમતોલશે આ જે ટી વન કોસ્ટીટા જે છે તમને એ કોને સમતોલશે ટી ટુને અને સમશીત ઘટક ટી વન સાઈન ઠીટા જે પચાસ ન્યૂટન બળને સમતોલશે એટલે આ દિશામાં પચાસ ન્યૂટન બળ લાગશે આ દિશામાં ટી વન સાઈન ઠીટા લાગશે અહીં નીચે ટી ટુ તણાવ બળ લાગશે અને ઉપર ટી વન કોસ્ટીટા લાગશે તો મિત્રો આના પરથી ટી વન કોસ્ટીટા બરાબર ટી ટુ તો ટી વન કોસ્ટ ઠીટા ટી ટુની કિંમત સાહીઠ છે અને ટી વન સાઈઠ સાઈઠ બરાબર પચાસ તો મિત્રો આપણે આને સમીકરણ એક નંબર કહી દઈએ અને આને સમીકરણ નંબર બે કહી દઈએ એક ભાગ્યા બે કરીએ તો ટી વન સાઈન ઠીટા આપવાન કોસ્ટ ઠીટા બરાબર પચાસ ભાગ્યા શૂન્ય શૂન્ય કેન્સલ થયા અહીંયા આગળ ટી વન અને ટી સમાન હોવાથી સાઈન ઠીટા પોન કોસ્ટ ઠીટા બરાબર ટેન ઠીટા લઈએ અને પાંચ ભાગ્યા છ એટલે પોઈન્ટ ત્યાંશી તેત્રીસ આવશે અને એનો નેચરલ ટેન્જન્ટમાં મિત્રો આટલો માટે આપણે ખૂણો જોઈશું તો ઓગણચાળીસ ડિગ્રી અને અડતાલીસ મિનિટ મળશે એટલે સિમિલરલી આપણે ઠીટા બરાબર ચાલીસ ડિગ્રી કહી શકાય આમ દોરડાનો આધારની લંબાઈ સમશોધિત બળ કરતાં કયા બિંદુએ લાગ લાગ લગાડ્યું છે તેના પર નથી તો મિત્રો આજની વિડીયોના પ્રશ્નો તમે તમારી નોટમાં લખી અને તૈયાર કરશો